સોમવારના દિવસે અમાસ આવે એટલે મહિનાનો છેલ્લો દિવસ એને અમાસ કહેવામાં આવે છે પડવેથી પંદર દિવસ આવે એને પૂનમ કહેવાય અને પંદર દિવસ પૂનમ પછીનો જે આવે વદ પક્ષમાં એ પડવેથી માંડી અને અમાસ આવે એને છેલ્લી અમાસ કહેવાતી હોય છે અમાસ એટલી બધી ભારે હોય છે લોકો એમ કહે છે કે ભાઈ અમાસના દિવસે કોઈ કાર્ય થાય નહીં અમાસના દિવસે કોઈ ઘરમાં પ્રવેશ ના થાય અમાસના દિવસે લગ્ન ના થાય આ બધા ઘણા મનમન દરેકના મનના વિચારો હોય છે પણ શાસ્ત્રની અંદર અમાસને બહુ જ અતિ મહત્ત્વમાં એનું ઉદ્ઘોષણ કર્યું છે એની પ્રાપ્તતા કરી છે કે કોઈ પણ માણસે અમાસ કરવી હોય અમાસ એટલે બહુ જ ચિત્ર વિચિત્ર રીતે કરવાની હોય છે સંસારના બધા જ સુખો જો તમારે પ્રાપ્ત કરવા હોય તો દરેક અમાસે ઉપવાસ કરવો જોઈએ ભગવાન શિવની આરાધના કરવી જોઈએ મૃત્યુજય મહાદેવમ તાહિમ શણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ મંદિર આ મંત્રનો જાપ કરવો જોઈએ શિવની અતિશય પૂજા તમે કરશો શિવને તમે રુદ્રી અભિષેક કરશો શિવના મંદિરે જઈ બિલીપત્ર ચઢાવશો પંચામૃત ચઢાવશો અરે એક 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 વસ્તુ પહેલું દૂધ પછી દહીં પછી મધ પછી સાકર આ દરેક વસ્તુ આ પાંચ અમૃત છે દૂધ દહીં મધ ઘી અને આ પાંચેય વસ્તુ ભેગી કરીને તમે ચડાવો તો શિવજી તમારા પર ખૂબ પ્રસન્ન થાય છે અને આ અમાસ સોમવારના દિવસ એ અમાસ આવેલા સોમવાર એટલે શિવજીનો દિવસ ગણાતો હોય છે અને જ્યારે શિવજીની ઉપાસના કરવામાં આવે શિવજીની આરાધના કરવામાં આવે ને ત્યારે દરેક માણસો પોતે પોતાની રીતે એમ કહે છે કે આજે મેં અમાસ કરી છે આજે મેં શિવજીની પૂજા કરી છે અને શિવ એમને તમામ પ્રકારના સુખો આપે છે શિવ તો બહુ ભલા બોળા છે શિવની વ્યાખ્યા કરવી એ આ જીવનમાં કોઈ કરી શકે સ્થિતિ નથી કેમ કારણ કે બધા જ દેવોના દેવ મહાદેવ છે અને જ્યારે મહાદેવ જ્યારે એની વ્યાખ્યા કરવા બેસીએ ને ત્યારે પાનાના પાના ઓછા પડે દરેક પુરાણમાં નારદ પુરાણ જુઓ વિષ્ણુ પુરાણ જુઓ શિવ પુરાણ જુઓ દરેક પુરાણો જુઓ સ્કંદ પુરાણ જુઓ એની અંદર પણ શિવને બહુ જ મહાત્્યમ આપેલું છે અમાસનું બહુ મહાત્મ આપેલું છે અમાસના ઉપવાસ અમાસની પ્રેરણા અમાસની પૂજા અમાસની અંદર કરવા જેવા કાર્યો આ બધું જ એની અંદર આપેલું છે અને જો મનુષ્ય એ પ્રમાણે અમાસની પૂજા અર્ચના આરાધના કરે તો હંમેશા માટે સુખ સંપત્તિ ભોગવતો હોય છે આ એક મોટો છે રાત્રે સંધ્યા કાળે સાડા સાત વાગે તમે શરૂઆત કરો તો બરાબર એકને ત્રીસ મિનિટ એટલે કે એકને પાંત્રીસ મિનિટ સુધીમાં તમારી શિવ પૂજા પૂર્ણ થાય શિવ પૂજાના પૂર્ણ કરવા માટે ભગવાન શિવને લિંગને સ્નાદિ કર્મ કરાવી અર્ચના કરી ચંદન ચોખા ચડાવી અને ધતુરાનો ફૂલ બિલ્વપત્ર વગેરે ચડાવી અને પછી શિવનો પાઠ કરાય છે એના મૃત્યુના જાત થાય છે અને એ પછી જ્યારે શિવના દિવસે જેમ જેમ કલાકોના કલાકો વીતતા જાય મિનિટોની મિનિટો વધતી જાય એમ તમે શિવની આરાધના કરો અને જેમ રાત્રિ વધતી જાય રાત્રિનો એક થાય બે થાય ત્રણ થાય પ્રાતઃ પૂજા થાય ત્યારે તમારા શિવ તમારા ઉપર કૃપા દ્રષ્ટિ કરતો હોય છે કે મારા ભક્તે આજે મારી બહુ જ સારી પૂજા કરી અને સારી પૂજા જ્યારે ભગવાનના દિલની અંદર સમય જાય ને ત્યારે તમારું કલ્યાણ થાય છે અને શિવ એ કલ્યાણકારી દેવ છે જ્યારે શિવની ભક્તિ કરો ને ત્યારે તમે ગાણા થઈને ભક્તિ કરજો ડાયા થઈને ના કરતા ડાયા થઈને ભક્તિ કરશો ને તો શિવની ભક્તિ નહીં થાય પણ ગાણા ગેલા બની અને શિવની ભક્તિ કરજો તો શિવ તમારા પર ખૂબ પસંદ થશે ડાયા માણસો પસંદ નથી ગાણા માણસો પસંદ છે કારણ કે ગાળો પોતપોતાની રીતે સમજીને કરતો હોય છે અને ડાયા માણસો છે ને બહુ ચપલાશી કરી ધીરે 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 ધીરેની પૂજા કરતા હોય છે કરે ખરા પણ બીજાની મારફતે કરે સ્વયં ના કરે જ્યારે અમાવાસ્યાના દિવસે અને એમાંય સોમવતી અમાસ શનિવારના દિવસે આવતી શનિવારની આ માસ આ બે આ માસો એટલી બધી ભારે છે એટલી બધી પુણ્યકારી છે એટલી બધી કલ્યાણકારી છે અને આ કલ્યાણકારી ઉદાહરણ આપી દઉં કે ભગવાન શિવજી અને પાર્વતી બંને બેઠેલા હતા હિમાલયની અંદર ત્યારે એમના માથામાંથી વહેતી ગંગા જે એક શેર એમને એક જટામાંથી એક શહેર છોડી હતી અને એમાંથી ગંગાને બહાર કાઢી હતી અને ગંગા જ્યારે પૃથ્વી પર અવતરણ થયું ને અને જ્યારે પૃથ્વી પર જ્યારે ગંગાના પવિત્ર જળની સ્પષ્ટતા થઈ એને એક સ્પર્શ થયો ત્યારે ગંગાને થયું કે પૃથ્વી આવી છે અને આ પૃથ્વીના જે કદ હતું ને એની અંદર ખળખડ ખળખડ ગંગા વહેવા લાગ્યા અને ગંગા જેમ વહેતા જાય વહેતા જાય વહેતા જાય એમ છે ક્યાંય સુધી પહોંચી ગયા અને હરિદ્વારના મુખ ઉપર આવીને ઉભા રહ્યા ગંગા ત્યાંથી પસાર થાય છે અને એ દિવસે અમાવાસ્યા હતી એ દિવસે સોમવાર હતો અને જ્યારે બધા ભક્તો નાતા કોઈને ખબર હતી કોઈને ખબર નહોતી પણ જેને નહોતી ખબર એ સ્નાન કર્યું ને એ અતિ પુણ્યશાળી બની ગયા કેમ કેમને તો પોતે પોતાની રીતે સ્નાન કર્યું હતું પોતાના મનથી સ્નાન કર્યું હતું પોતાના આરાધ્ય દેવની પ્રેરણા મેળવવા માટે પોતે આરાધ્ય દેવની પસંદ કરવા માટે એમને ગંગામાં સ્નાન કર્યું હતું હર હર ગંગે કર્યું અને અને જ્યારે હર 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 શબ્દ ને ત્યારે એટલે કે શિવ બીજો આવે એટલે ભગવાન સ્વયં વિષ્ણુ આ હર હર શબ્દ બોલી હર હર ગંગે અને એ ગંગાના સ્નાન માથે ચડાઈ ડૂબકી મારીને અને પોતાના પિતૃઓના મોક્ષની પ્રાર્થના કરીને ત્યારે શિવે કીધું કે વાહ ભક્ત તું અજાણો છે આજે તને ખબર નથી કે આજે અમાવસ્યા છે છતાંય તું ગંગાની અંદર સ્નાન કરી રહ્યો છે અને એ સ્નાનનું ફળ હું તને આજ પૂર્ણ રીતે આપું છું અમાવસ્યાના દિવસે ગંગામાં સ્નાન કરવું જોઈએ જોઈએ ને જોઈએ જો તમારેથી શક્ય હોય તો કોઈ બી અમાવસ્યા આવતી હોય બાર મહિનાની બાર અમાવસ્યા એ બાર અમાવસ્યામાંથી કોઈ બી અમાવસ્યા લેજો એમાંય જો શનિવારની અમાવસ્યા આવતી હોય

એ બંને રાક્ષસ ગણો તમે એ બુધવારના દિવસે અમાવસ્યામાં ગંગા સ્નાન કરો ને તો પણ તમને રાહુ કેતુનું જે દુઃખ મળતું હોય છે ને એ ઓછું થતું હોય છે અને તમારી ભક્તિમાં ચાર ચાંદ લાગી જતા હોય છે તો ભક્તો એટલું યાદ રાખજો કે અમાવાસ્યા અમાવાસ્યા શબ્દ સાંભળો ને એટલે ગંગા હોય જમના હોય સરસ્વતી હોય કે સાબરમતી હોય કોઈ બી નદી હોય એવું નથી કે ગંગામાં સ્નાન કરવું શક્તિ હોય તો ગંગામાં જવાય હરિદ્વાર જવાય પણ ના હોય ને તો આપણી સાબરમતી પણ બહુ પવિત્ર છે નર્મદાનું જળ પણ અતિ પવિત્ર છે અને આ પવિત્ર નદીઓમાં સ્નાન કરી અને તમે હર હર ગંગે સ્નાન કરી અને પવિત્ર બનજો અને અમાવાસ્યનો ઉપયોગ કરજો અમાવાસ્યની પૂજાઓ પણ બહુ લાંબી છે અમાવાસ્યાના દિવસે દાન કરવું એ પણ અતિ મહત્વનું છે અને દાન પણ કેવા કરવા જોઈએ પોતાની શક્તિ પ્રમાણે શક્તિ હોય એટલી જ ભક્તિ કરવી આગળ કંઈ જ ન કરવું અને ભક્તિથી જે તમને પ્રાપ્ત થશે ને એ તમને તમારી શક્તિથી પ્રાપ્ત થયા કરતાં પણ દસ ગણી પ્રાપ્ત થશે તમારામાં શક્તિ હશે ને તો તમે ભક્તિ કરી શકશો અને ભક્તિ કરશો ને તો શિવ એ રામ એ કૃષ્ણ એ માતાજી બધા તમને પસંદ થશે અને તમારા મનની એક ભાવના જાગૃત થશે કે મેં આજે અમાવસ્યાના દિવસે શિવની ભક્તિ કરી શિવને જળ ચડાવ્યું શિવને અભિષેક કર્યો શિવના મંત્રો કર્યા એ તમારા મનની અંદર સ્ફૂર્તિ આપશે તાલાવેલી આપશે કે આજ મેં શિવજીની પૂજા કરી આજ મેં અમાવસ્યાનો ઉપવાસ કર્યો આજ મેં અમાવસ્યાના દિવસે બ્રાહ્મણોને દાન આપ્યું દાન પણ કેવું હોય દાન ના અનેક પ્રકાર છે જેની જે શક્તિઓ ને એ પ્રમાણે દાન કરવું કોઈનું જોઈ અને આપણે આ આપ્યું તો આપણાથી એને ડબલ આપવું એવું કોઈ દિવસ વિચાર ના કરતા કેમ કારણ કે દાનની પ્રતિકૃતિ પોતાના આત્માને શાંતિ મળે ને એવી હોવી જોઈએ અને આત્માને શાંતિ ક્યારે મળે કે તમારા ખીચામાં દસ રૂપિયા છે અને તમે દસમાંથી નવ આપી દો કે દસે દસ આપી દો તો તમને આમ થાય કે મારા ખીચામાં દસ હતા મેં આપી દીધા કોઈ ભૂખ્યાને જમાડી દો અન્નનું દાન કરો ભૂખેને જમાડો એ મોટામાં મોટું દાન છે ઘાસ નાખો ગાયોને ઘાસચારો નાખો એ પણ મોટું દાન છે અને આ બધા દાનો કરવા માટે અમાવસ્યા બહુ ઉત્તમ પ્રકારની છે અને એથી વિશેષ બહુ કાળઝાળ ગરમી પડે છે અત્યારે પિસ્તાલીસ ડિગ્રી પર જઈ રહ્યા છીએ ત્યારે કોઈ પાણીનો લોટો ભરીને કોઈને આવનાર અતિથિને કે કોઈ ભિક્ષુપ્તને કે કોઈ માંગણને તમે પીવડાવો ને તો કે હાસ પાણી પીધું શાંતિ થઈ એ વખત એ વિચાર ના કરતા કે મારા ફ્રીજમાંથી આ એક પાટલ ઓછી થઈ જશે અરે બોટલ ભલે ઓછી થઈ જાય પણ તમારા જીવનની અંદર ચાર ચાંદ લાગે છે તમારા જીવનની અંદર પુણ્યનો અંદર એક એક ટપકો અંદર પડે જાય જેમ એના મુખની અંદર પાણી પડે અને હાશકારો થાય એનું હદ એમ કે વાહ મેં ઠંડુ પાણી પીધું હાશ હવે મને કયો વાંધો નથી એ હાશ શબ્દ તમારા ઇકોતેર પેઢીને તારી દે ઇકોતેર તેડીને તો તારે તારે પણ તમારી અત્યારની જનરેશન પ્રમાણે અત્યારની જે પેઢી છે ને એને પણ તારી દે એટલે પાણીનું દાન પણ કરવું લોકો પરબો બંધાવતા હોય છે અત્યારે તો અમદાવાદ શહેરની અંદર મોટી મોટી બોટલો બધા જ આખા ભારત શહેરની અંદર બધું થઈ ગયું છે કે બધે બોટલો ઠંડા પાણીની મુકાવે છે તો એ પાણીનું દાન પણ થાય અન્ન દાન થાય એથી વિશેષ છે પગરખાનું દાન પગરખાનું દાન પણ એક ઉત્તમ પ્રકારનું દાન છે કેમ કે એ દાન કરવાથી માણસ પોતે ચાલતો હોય હોય આ ઝાડ અંદર થઈ અંદરથી એકદમ ગરમ ગરમ વરાળો નીકળતી હોય અને એનો પગ એના પર પડે ને ત્યારે પગે દારી જતો હોય પણ તમે એને ઊભો રાખીને કે ઉભો રહે ચંપલ તરી લે અને તમે જો એ ચંપલનું કે સ્લીપર દાન આપો ને તો ભગવાન પણ હસતો હોય છે કે વાહ મનુષ્ય તે મેં તને બુદ્ધિ આપી એનો બુદ્ધિનો ત્યાં ઉપયોગ તો કર્યો એક પગે દાટતા માણસને ત્યાં પગરખું અને જ્યારે પગરખું પહેરી અને ધીરે ધીરે ચાલશે નીચે દોડતો દોડતો ચાલે પગ બને તો શું થાય અહીંથી અહીં જાય અહીંથી અહીં જાય જ્યાં એને કોઈ પણ વસ્તુ પ્રાપ્ત થાય અરે છાપાનો ટુકડો મળી ગયો હોય ને તો પણ એના પર બે પગ મૂકીને ઊભો રહી જાય કેમ કે એના પગની અંદર દાહ છે દાજે છે એ ને મુક્તિ મેળવવા માટે ગમે તે રીતે દોડતો હોય છે પણ જો એને તમે ચંપલ આપી દીધી હોય સ્લીપર આપી દીધી હોય તો એ પહેરીને શાંતિથી પોતાના સ્થાન પર પોતે પોતાની રીતે જઈ શકતો હોય છે અને એ વખતે કહે કે વાહ કેવો સરસ માણસ હતો કે મને પગમાં પહેરવા માટે ચંપલ આપી સ્લીપર આપી ભગવાને એનું કલ્યાણ કરીએ જીઓ મને ઠાર્યો ને એવો ભગવાન એને ઠારજે તારે એને પુત્ર પુત્રાદિનું સુખ પ્રાપ્ત થાય છે એના પુત્રો પુત્રીઓ એટલા બધા ભણે ગણે અને બધા જ આગળ વધતા હોય છે ધન ધાન્યથી એના ભરેલા ભંડાર રહેતા હોય છે અન્નથી એના ભર્યા ભંડાર રહેતા હોય છે આ અમાવસ્યાના દિવસે કરેલા પુણ્યનું આ તમને પ્રકૃતિ બતાવું છું કે આ રીતે પુણ્ય કરજો પુણ્ય કરવાના તો ઘણા છે ઘણા અનેક મંદિરો બંધાયેલા છે ઘણા મંદિરોમાંથી એમ કહેવાય છે કે અમારે પૈસાની જરૂર નથી અમારે અન્નની જરૂર નથી કેમ કારણ કે લોકો એટલા બધા ભક્તો એ એને ત્યાં અન્નના ભંડાર ભરી દીધેલા છે પૈસા એટલા બધા આપી દીધેલા છે જ્યાં નથી ત્યાં તમે આપો અને જ્યાં આપશો ને એ નથી ત્યાં આપશો ને ત્યાં તમારું પુણ્ય બહુ જ ઉત્તમ પ્રકારનું સાબિત થશે જીવનની અંદર ચાર ચાંદ લગાવવા હોય ને તો હંમેશા દરેકની કરણી એવી ભરણી એ કહેવત છે એ કહેવતને અનુસરીને કાર્ય કરજો તો જરૂરથી તમે સુખ સંપત્તિ પ્રાપ્તિ કરશો અને એમાં અમાવાસ્યા અમાવાસ્યાનું એક મહત્વ તમે સમજો અને આ અમાવાસ્યા સમજ્યા પછી એને આચરણમાં મૂકો અને આચરણમાં મૂક્યા પછી તમને એમ થાય કે હશ મને કોઈ કે ટીવીના માધ્યમથી બતાવ્યું હતું કે અમાવાસ્યાના દિવસે આવું આવું કરવું જોઈએ અને આપણે કરવું જોઈએ અને જ્યારે એ અમાવસ્યાના દિવસે આવું કરે ને ત્યારે એને ધન ધાન્ય એને મનની શાંતિ મળતી હોય છે દેવામાંથી મુક્તિ મળતી હોય છે ઘરની અપેક્ષા રાખતો હોય ઘરનું ઘર મળતું હોય છે પત્નીની અપેક્ષા રાખતો હોય તો એના લગ્ન થતા હોય અમાવાસ્યાના દિવસે કરેલા બધા જ કર્મોનું પણ તમારા આખા જીવનની અંદર છેતરાઈ જતો હોય છે પગના અંગૂઠાના નખથી માળી અને શિખા સુધી તમે જુઓ એની અંદર આખી તમારી બોડી છે આ બોડીની અંદર બધા જ ભાગ છે અને દરેક ભાગો અલગ પ્રકારના મુકાયેલા છે અને એ અલગ અલગ પ્રકારના મુકાયેલામાં દાન પ્રતિક્રિયા છે તમે વિચારો કે શરીરની બોડીને ઢાંકવા માટે શું જોઈએ કે વસ્ત્ર અને વસ્ત્રોનું દાન કરો તો શિયાળાની કડકડતી ઠંડી હોય અને કોઈકને તમે ધાબળો આપી દો તો ખાસ સારું થજો ભગવાન તમારું કે મને તમે ધાબળો આપ્યો ઉનાળાને એકદમ કાળ ઝાડ ગરમી પડતી હોય અને તમે ખાલી એક લોનનો જબ્બો કે લેગો તમે એને દાન કરી દો અથવા તો ચંપલનું દાન કરે તો તેના આત્મા કેટલો એક થાય સુખી થાય અને એ સુખ તમને પ્રાપ્ત થાય જ્યારે ભગવાન એમ કહે છે કે જે ભક્તે દાન કર્યું છે ને એ એ માણસને દાન નથી કરતો એ ભક્ત મને આપે છે અને મારા થકી એ દાન એ જે માગણ છે ને એને મળે છે જ્યારે મારા થકી કરેલું દાન એનું અનેક ઘણું થાય છે તમે એક રૂપિયા આપો તો ભગવાને તમને સો રૂપિયા તમારી જે આવક હોય તમારો જો પગાર હોય એની અંદરથી થોડી કટકી કાઢવી જોઈએ ભગવાને ધર્મના નામે અને ધર્મના નામે જ્યારે તમે કાઢશો ને ત્યારે ભગવાન તમને જોશે તમે અમાસના દિવસે તમે એક મંત્ર કરો તમને સો માળાનું ફળ મળશે નદીના કિનારે ઊભા રહી અને તમે ભગવાનની પ્રાર્થના કરો શિવની પ્રાર્થના કરો માતાજીની પ્રાર્થના કરો તમે જે કોઈ દેવીની પ્રાર્થ કરો પ્રાર્થના એ તમને સો ગણું ફળ આપશે અને એ ફળ તમારા જીવનને બહુ જ ઉન્નત અને આગળ લાવશે Hmm. ચોક્કસ ચોક્કસ જે પ્રમાણે આપણે ખૂબ જ સુંદર રીતે જણાવ્યું કે આજે સોમવતી અમાસનું મહત્ત્વ શું રહેલું છે શા માટે સોમવતી અમાસ એ આટલી વિશેષતા ધરાવે છે આજના દિવસે કયા કયા પ્રકારના કાર્યો કરવા જોઈએ ભગવાન શિવની આરાધનાનું આજના દિવસે કેટલું વિશેષ મહત્ત્વ છે આ તમામ બાબતો આપે આવરી લીધી છે આ જવાબની અંદર તેની સાથે જ આજે જો વાત કરીએ તો શિવ પણ ખાસ મહિમાની સાથે સાથે શનિદેવની જયંતિ પણ છે આજ એટલે શનિદેવનો પણ વિશેષ

કે શનિ એટલે સાડા સાતની પણી પનો અઢીની પણોતી પાંચ વર્ષની પણોતી આ બધી પણોતીઓ છે એ દુઃખ અને સુખ આપવાવાળી છે સોનાના પાયા ઉપર હોય લોઢાના પાયા ઉપર ચાંદીના પાયા ઉપર અનેક પ્રકારના પાયા હોય છે અને ત્યાં જ્યાં જ્યાં સોનાનો પાયો હોય તો મધ્યમ મધ્યમ ચાંદીનો હોય તો ઉત્તમ અને લોઢાનો હોય તો બહુ દુઃખદાયક છે આ પાયા ઉપરની પણોતી હોય છે તમારા જન્મના ગ્રહો બારમા ઘરમાં વ્યય સ્થાનમાં શનિ પડેલો હોય ને એ માણસે હંમેશા શનિની ભક્તિ કરવી જોઈએ અને જ્યારે ભક્તિ કરે ને ત્યારે એના ચાર ચાંદ લાગતા હોય છે અને કહે છે કે જેને શનિની ભક્તિ કરી છે એ હંમેશા માટે ઉત્તમ પ્રકારનું કાર્ય કરતો હોય છે મનની શાંતિ પ્રાપ્ત કરવા માટે શનિ મહારાજ છે ને એ બહુ જ ઉત્તમ પ્રકારના દેવ છે નવે ગ્રહોની અંદર ઉત્તમમાં ઉત્તમ એમની ગણના કરવામાં આવી હોય તો શનિ છે શનિ એ શિવ ભક્ત છે અને શિવ ભક્ત છે ને એ શનિ છે શનિનો જે ઉપકા ઉપાસક હોય એ શિવ ભક્ત બનતો હોય છે અને શિવ ભક્તનો ઉપાસક હોય ને એ હંમેશા શનિની પૂજા હોય છે છે એક કાળા પથ્થરની અંદર અંદર કેટલા કેટલા એની સૌમ્યતા સમાયેલી તમે આગળ બે હાથ જોડી અને ઉભારો ને ત્યારે કહો કે શનિદેવ તમે મારી આ પનોતી મને મુક્તિ આપો તમે મારા દુખોમાંથી તમે મને મુક્તિ આપો મારા જીવનની અંદર મને અનેક પ્રકારની આપત્તિઓ આવેલી છે હે શનિદેવ તે મારી આપત્તિઓને દૂર કરો ત્યારે શનિદેવ મરખ મરક હસીને કહે છે કે બેટા તું મારી પાસે બધું જ માગણી કરી પણ તે શું કર્યું ત્યારે મનુષ્ય એમ કહેતો હોય છે કે પ્રભુ મેં તો ખાલી શમ શનિશ્ચરાય નમઃ શમ શનિશ્ચરાય ન આ મંત્રનો કેવળ મેં જાપ જ કર્યો છે જ્યારે એમ શનિ મહારાજ જાણે કે આ ભક્તિ શમ શનિશ્ચરાય ન આ મંત્રનો જાપ કર્યો છે તો મારે એને કંઈક આપવું જોઈએ પાણી પીવરાવાનું કામ મારું છે તું ભૂખો છે તને જમાડવાનું કામ મારું છે માટે હે ભક્ત તું હંમેશ માટે મારી ભક્તિ કરતો શિવ અને શક્તિની ભક્તિ છે એમ શનિ અને શિવની ભક્તિ છે અગિયારમાં રુદ્રની અંદર ભગવાન શિવ છે અને જ્યારે હનુમાનજી કહે છે ઓમ નમો હનુમંત ભય ભંજનાય સુકુમ કુરુપ હનુમાનજી પણ એની સાથે સામેલ થયેલા છે જે હનુમાનજી બ્રહ્મચર્યનું પાલન કર્યું દુનિયા રામ અને સીતાની ભક્તિ કરી જેને આરાધના કરી દશરથ રાજાની જોડે બેસી અને રામના વખાણ કર્યા ભરતની સાથે બેસી અને રામની ઓળખાણ આપી અરે આખો મહાસમુદ્ર એને તરી ગયો અને રામના નામે એને પથ્થરો નાખી અને તરાઈ નાખ્યા એવા હનુમાનજીની ભક્તિ પણ આ શનિ મહારાજની ભક્તિની સાથે કરવી જોઈએ અને જે માણસ હનુમાનજીની ભક્તિ કરે છે ને એ શનિ મહારાજની પણ ભક્તિ એને લાગે છે જે મનુષ્ય હનુમાનજીની ભક્તિ કરશે ને સાથે સાથે શનિ મહારાજની પણ ભક્તિ કરશે કારણ કે હનુમાનજી શનિને અતિ પ્રિય છે અને શનિને અતિ પ્રિય છે હનુમાનજી આ એકબીજાનો સંબંધ છે કેવો સંબંધ છે એ તો પુરાણો જણાવે પૌરાણિક કથાઓ છે એના માટેની અનેક પ્રકારની કથાઓ છે અને નારદ પુરાણની અંદર કીધું છે કે શનિ અને હનુમાનજી બંને મિત્ર ભાવમાં છે જ્યારે એકબીજાના મિત્ર ભાવમાં હોય એકબીજાના સંગતમાં રહેતા હોય ત્યારે એકબીજાનું કામ કરી લે આપણા જેવા મિત્રો નહીં કે હા કઈને ના પાડે જ્યારે શનિ અને હનુમાનજી એક વાર પ્રોમિસ કરી ચૂકે ને કે જા હું આ કામ કરીશ એટલે શનિ મહારાજ એનો એ હનુમાનજીનો એક પણ શબ્દ ઉત્પાદન ના કરે અને સારી રીતે એ બધા જ જીવનમાં એના ચાર ચાંદ લગાવી દે શનિ મહારાજનો જન્મ સૌરાષ્ટ્રની અંદર થયો હતો સૌરાષ્ટ્ર પ્રદેશની અંદર આ એમનો જન્મ થયો હતો હાથલા ગામ છે હાથલામાં એક મોટું જંગલ છે જંગલની અંદર ત્યાં શનિદેવ નો જન્મ થયેલો એ સૂર્યપુત્ર છે પણ સૂર્યપુત્ર જયારે એને કીધું કે આ મારો પુત્ર છે આટલો બધો કાળો કેમ છે આ એક સવાલ ઉભો થયો કે શનિ આટલા બધા કાળા કેમ બહુ ઉત્તમ પ્રકારનો સવાલ હતો એટલે સૂર્ય કીધું કે અમારો પુત્ર નથી હું આટલો તેજસ્વી અને મારો પુત્ર આવો કાળો કુબડો હું આનો સ્વીકાર ન કરું અને એમનો અસ્વીકાર કર્યો એટલે શનિ અને સૂર્ય બંનેનો વિભાજીત થઈ ગયો બંને એકબીજાના દુશ્મન બની ગયા પિતાના પુત્ર દુશ્મનાવર્ત કરી ત્યારે શનિ મહારાજે કીધું મારા પિતાએ મારો સાથ છોડી દીધો મને અંગીકાર ના કર્યો મને પિતા તરીકે મને કોઈ લાભ ના આપ્યો એટલે એમને સ્વયં ભગવાન શિવની પ્રાર્થના કરી શિવની ભક્તિ કરી અને શિવની ભક્તિ કરી અને પસંદ કર્યા અને ત્યારે પસંદ કરીને શિવને કીધું કે શિવ પસંદ થયા હોય તો સવાયો મને બનાવો મારા બાપ કરતા મને સવાયો બનાવો અને મારી માને જે સૂર્યએ દુઃખ આપ્યું છે એ દુઃખમાંથી એને મુક્તિ આપો મારી માતાની ગણના કરાવો અને જયારે શિવે કીધું કે જા તું તારા બાપ કરતા પણ સબાયો બનીશ આજ પણ જુઓ સૂર્ય કરતા શનિની પૂજાઓ વધારે થાય છે કેમ સૂર્યને સવારે જળ ચડાયું પણ શનિ મહારાજનો તો અભિષેક તેલ સિંદૂર અળદ આ બધી જ વસ્તુઓ ચડતી હોય છે સૂર્યને આ બધી વસ્તુઓ ચડતી નથી સૂર્યને કેવળ જળ અભિષેક જ અપાય છે ઓમ રીમ ધનુસૃ આદિત્યાયમાં બસ આ જ મંત્ર બોલી અને સૂર્યની આપણે ઉપાસના સવારમાં જ કરીએ છીએ જ્યારે શનિ મહારાજની ઉપાસના તો દિવસ અને રાત થયા કરે છે એની અંદર તો કાળા ફૂલ ચડે નિવેદ ચડે આંકડા ચડે બાકડા ચડે ઘણું બધું ચડે અને શનિને પ્રસન્ન કરે છે અને જ્યારે શનિ મહારાજ પ્રસન્ન થઈ જાય ને મનુષ્ય પર ત્યારે ના અનેક પ્રકારના સુખો આપે છે ધન ધાન્યના પરિવારના બધા જ સુખો આપે છે ધન વૈભવ માન મુભુ પ્રતિષ્ઠા આપે છે અને સારા સારા સંસ્કરણો થાય છે જેના શનિ જેનો સારો હોય જે ઉચ્ચનો શનિ હોય એ રાજકારણનો બહુ જ નિષ્ણાત હોય

સમયના અભાવના કારણે કાર્યક્રમ લેવાનો સમય થઈ રહ્યો છે પરંતુ રજા લેતા પહેલા આપ અમારી સાથે જોડાયા અને જ સુંદર રીતે આજે સોમવતી અમાસ અને શનિ જયંતિ ની માહિતી પૂરી પાડી અમારા દર્શક મિત્રો સુધી જય જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો મારી વિશેષ રજૂઆત કાર્યક્રમ સોમવતીય માસમાં માં અત્યારે હાલ બસ આટલું જ ફરી મળીશું નવા વિષય સાથે ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર